विद्यार्थी मित्रों जय स्वामीनारायण। हूँ शैलेश मेहता, स्वामीनारायण गुरुकुल कणबा। विद्यार्थी मित्रों आज आप गुजराती व्याकरण अंदर एक अगत्यनो मुद्दो आप जोवा जई रह्या छे, अने ते मुद्दो जे संधि। संधि एटले शू? संधि कोने कहेवाय? संधि एटले बे, संधि एटले के जोड़ाण, बे शब्दों नु जोड़ाण, एने आपणे संधि कहीशुं सामान्य भाषानी अंदर। विद्यार्थी मित्रों अहींया आपणे कहीशुं कि बे के तेथी वधु अवयवने जोड़वानी क्रियाने आपणे संधि कहेवामां आवे छे। એટલે કે બે પદ જોડાતા સ્વર વ્યંજનમાં જે કઈ ફેરફાર થાય તેને સંધિ કહેવામાં આવે છે। સંધિ એટલે જોડાણ, બે પદોનું જોડાણ કે જેની અંદર સ્વર વ્યંજનમાં જે કઈ ફેરફાર થાય તેને આપણે સંધિ કહેવામાં આવે છે। એટલે કે પ્રથમ ધ્વનિ જોડાઈને જે શબ્દ રચના બને તેથી સંધિના નિયમોને માત્ર સંધિ કહેવામાં આવે છે। આ બે ધ્વનિ માટે જ છે। હવે સંધિના પ્રકાર, સંધિના પ્રકાર બે છે, એક સ્વર સંધિ અને બીજી છે વ્યંજન સંધિ। કઈ સંધિ? સ્વર સંધિ અને બીજી વ્યંજન સંધિ। હવે સ્વર, તો સ્વરનો ઉદ્ભવ ક્યાંથી થાય? સ્વર, સ્વર એ નાભિની અંદરથી ઉદ્ભવતો અવાજ છે। સ્વર એ નાભિમાંથી ઉત્પન્ન થાય છે, જ્યારે વ્યંજન એ કંઠની અંદરથી ઉત્પન્ન થતો અવાજ છે। તો સ્વર સંધિ એટલે શું? કે જ્યારે બે સ્વરો ભેગા મળીને, જ્યારે બે સ્વરો ભેગા મળીને તેમનો ઉચ્ચાર થાય ત્યારે તેને સ્વર સંધિ કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે જોઈએ કે સ્વર સંધિ કોને કહેવાય? જ્યારે બે સ્વરો ભેગા મળીને તેમનો ઉચ્ચાર થાય ત્યારે તેને સ્વર સંધિ કહેવામાં આવે છે। હવે ગુજરાતી ભાષાની અંદર સ્વરો કેટલા ખ્યાલ છે? વિદ્યાર્થી મિત્રો ગુજરાતી ભાષામાં સ્વરો કેટલા અને કયા કયા? કોને આવડે છે? સરસ। તો ગુજરાતી ભાષાની અંદર સ્વરો ની સંખ્યા 13, 13 સ્વરો। કયા કયા સ્વરો? અ, આ, ઈ, ઈ, ઉ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ અને રુ। રૂને પણ આપણે સ્વર ગણવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, કે ગુજરાતી ભાષામાં આ 13 સ્વરો છે। અમ અને અહ આ અનુનાસિક સ્વરો છે। તો ગુજરાતી ભાષામાં સ્વરોની સંખ્યા 13 છે। અ, આ, ઈ, ઉ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ અને રુ આ સ્વરોની સંખ્યા છે વિદ્યાર્થીઓ। હવે સ્વર સ્વાતે સ્વર, જ્યારે બે સ્વરો ભેગા મળીને તેમનો ઉચ્ચાર થાય ત્યારે તેને સ્વર સંધિ કહેવામાં આવે છે। દાખલા તરીકે અ વત્તા અ બરાબર આ, આ વત્તા અ બરાબર આ। દાખલા તરીકે પુસ્તક વત્તા આલય બરાબર પુસ્તકાલય। અ વત્તા આ એટલે કે બંને સ્વરો, બંને સ્વરો ભેગા થયા। બીજું જોઈએ વિદ્યા વત્તા અતિ, આ વત્તા અ તો વિદ્યાર્થી, આ વત્તા અ બરાબર પણ આ થયો। એટલે કે બે સ્વરો ભેગા મળીને તેમનો ઉચ્ચાર થાય ત્યારે તેમને સ્વર સંધિ તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો? હવે વ્યંજન સંધિ, તો વ્યંજન સંધિ કોને કહેવામાં આવી? વ્યંજન ગુજરાતી ભાષામાં વ્યંજનની સંખ્યા ઘણી છે।
આપણે કક્કાનો ઉલ્લેખ કરીએ છીએ, ક ખ ગ ઘ ઘ ચ છ જ જ ટ ઠ ડ ઢ ણ, આ બધા જે ગુજરાતી ભાષાના વ્યંજન છે. તો વ્યંજન કોને કહેવાય? વ્યંજન સંધિ કોને કહેવાય? વ્યંજનની સાથે સ્વર જોડાય, વ્યંજનની સાથે સ્વર જોડાય, અથવા વ્યંજન સાથે વ્યંજન જોડાય તેને વ્યંજન સંધિ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, વ્યંજનની સાથે સ્વર જોડાય અથવા વ્યંજનની સાથે વ્યંજન જોડાય તેને વ્યંજન સંધિ કહેવામાં આવે છે. એટલે કે વ્યંજનની સાથે સ્વર જોડાય અથવા વ્યંજનની સાથે વ્યંજન જોડાય તેને વ્યંજન સંધિ કહે છે. દાખલા તરીકે તત વત્તા ઉપયોગ, હવે ત જે એ ત એ વ્યંજન છે, પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા ત તો એ કેવો છે? થોડો. હવે તમને એમ થશે કે આ તની નીચે આ લીટું કેમ કર્યું? તો અહીંયા ત થોડું છે, અધૂરું છે. આપણે ગુજરાતી વ્યાકરણની ભાષામાં એને શું કહીશું? વ્યંજનાર્થ, એટલે કે સ્વરની અંદર વ્યંજનની અંદર વત્તા સ્વર ભળે બરાબર વ્યંજન પૂરો વ્યંજન થાય. એટલે કે વ્યંજનની અંદર સ્વર ભળે ત્યારે પૂરેપૂરો વ્યંજન થાય. અહીંયા ત અધૂરો છે તો તની સાથે અનું જોડાણ થયું, બરાબર શું થયું? તો તો વ્યંજનની સાથે સ્વર જોડાય અથવા વ્યંજનની સાથે વ્યંજન જોડાય તેને વ્યંજન સંધિ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે સત વત્તા ઉપયોગ, સદુપયોગ, સ્વર વત્તા વ્યંજન, સ્વર વત્તા વ્યંજન, સ વત્તા ઉ, તો કયું થયું? સદુપયોગ. સદુપયોગ તત વત્તા લિંગ, તલ્લીન, બંને વ્યંજન છે. ત વત્તા લ, બંને શું છે? વ્યંજનો છે. એટલે શું કઈ સંધિ થઈ વિદ્યાર્થી મિત્રો? વ્યંજન સંધિ આને કહેવામાં આવે છે. હવે બીજો એક પ્રકાર છે અનુનાસિક સંધિ, અને ચોથો પ્રકાર છે વિસર્ગ સંધિ. આ બધા જ પ્રકારોને આપણે ઉદાહરણ સહિત અને વિગતવાર આપણે જોવાના છે. તો આજે આપણે પહેલો પ્રકાર, સંધિનો પહેલો પ્રકાર છે સ્વર સંધિ. તો સર, સ્વર સંધિને સમજવા માટે એ સ્વર સંધિના કેટલાક નિયમો છે, તો નિયમોને આપણે જાણવા પડે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વર સંધિના નિયમો વિશે આપણે જોઈએ. તો સ્વર સંધિના નિયમોની અંદર પહેલો નિયમ શું કહે છે? અ વત્તા અ બરાબર આ થાય, અ વત્તા અ બરાબર આ થાય. તો શું કહે છે? લોક વત્તા અપવાદ, એટલે કે લોકાપવાદ. તો અ વત્તા અ બરાબર શું થયું? આ લોકા, અ વત્તા આ બરાબર કા થયો, એટલે અહીંયા આ થયો. અ વત્તા અ એક વત્તા અન બરાબર એકાન. તો અ વત્તા આ બરાબર આ, તો પણ શું થયું? આ. સત્ય વત્તા આગ્રહ, અહીંયા અ વત્તા આ બરાબર આ થયો સત્યાગ્રહ. તો અ વત્તા અ બરાબર આ થાય, અને અ વત્તા આ બરાબર પણ આ થાય. તો અહીંયા શું થયું? અ વત્તા આ બરાબર આ સત્યાગ્રહ. મહત્વ વત્તા આકાંક્ષા, અ વત્તા આ બરાબર આ. તો અહીંયા શું છે? અ વત્તા અ બરાબર આ, અને આ વત્તા અ વત્તા આ બરાબર પણ આ થાય. આ સ્વર સંધિનો પહેલો નિયમ છે વિદ્યાર્થી મિત્રો. દાખલા તરીકે સૂર્ય વત્તા અસ્ત, તો સૂર્યાસ્ત. સૂર્ય વત્તા અસ્ત બરાબર શું થયું? સૂર્યા. વાત વત્તા આવરણ,
वात वत्ता आवरण तो शू थयो वातावरण तो यहाँ अ वत्ता आ बराबर शू थयो आ એટલે અ વત્તા આ બરાબર આ અહીંયા પહેલો નિયમ આપણે લાગુ પડે વિદ્યા વત્તા આલય વિદ્યાલય અહીંયા વિદ્યાર્થી મિત્રો અ વત્તા અ બરાબર પણ આ થાય અને અ વત્તા આ બરાબર પણ આ થાય આ સ્વર સંધિનો પહેલો નિયમ છે વિદ્યાર્થી મિત્રો બીજો નિયમ આ વત્તા અ બરાબર આ શું છે આ વત્તા અ બરાબર આ થાય તો ઉદાહરણ જોઈએ કદા વત્તા અપિ તો અહીંયા આ વત્તા અ બરાબર કદાપિ આ વત્તા અ બરાબર શું થયું આ કદાપિ કદા વત્તા અપિ બરાબર કદાપિ આ વત્તા અ બરાબર આ વિદ્યા વત્તા અર્થે તો આ વત્તા અ બરાબર શું થયું આ વિદ્યાર્થી તો વિદ્યા વત્તા અર્થે આ વત્તા અ બરાબર આ થયો બરાબર વિદ્યાર્થી શું થયું વિદ્યાર્થી આ વત્તા અ બરાબર આ થાય આ વત્તા અ બરાબર આ વાર્તા વત્તા આલા વાર્તા વત્તા આલા તો આ વત્તા આ બરાબર પણ આ થાય તો વાર્તાલા આ વત્તા આ બરાબર આ થયો આ વત્તા આ બરાબર આ વાર્તાલા ચિંતા વત્તા આ તો આ વત્તા આ બરાબર આ તો ચિંતા વત્તા આ તો બરાબર ચિંતા તો અહીંયા આ વત્તા અ બરાબર પણ આ થાય અને આ વત્તા આ બરાબર પણ આ થાય એ બીજો સ્વર સંધિનો નિયમ છે ત્રીજો નિયમ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ઈ વત્તા ઈ બરાબર ઈ એટલે કે શું કહે છે નાની ઈ વત્તા મોટી ઈ બરાબર મોટી ઈ થાય નાની ઈ વત્તા મોટી ઈ બરાબર મોટી ઈ થાય તો રવિ વત્તા ઇન્દ્ર તો રવિન્દ્ર તો અહીંયા નાની ઈ છે અહીંયા મોટી ઈ છે તો રવિન્દ્ર નાની ઈ વત્તા મોટી ઈ બરાબર મોટી ઈ થાય જ્યોતિ વત્તા ઇન્દ્ર નાની ઈ વત્તા મોટી ઈ બરાબર મોટી ઈ થાય જ્યોતિન્દ્ર પરી વત્તા ઈચ્છા અહીંયા શું છે નાની ઈ બરાબર મોટી ઈ બરાબર મોટી ઈ થાય પરીક્ષા શબ્દ છે પરીક્ષાની અંદર ખૂબ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો આ શબ્દ છે વારંવાર પૂછાય છે સંધિની અંદર સંધિ છોડો અને સંધિ જોડો સંધિનો વિગ્રહ કરો વિગ્રહ કરવું લે છૂટા પડો કવિ વત્તા ઈશ્વર નાની વત્તા મોટી એ બરાબર મોટી એ થાય કવિશ્વર તો સ્વર સંધિના આપણે કેટલા નિયમો જોયા ત્રણ નિયમો જોયા વિદ્યાર્થી મિત્રો હવે ચોથો નિયમ આપણે જોઈએ મોટી એ વત્તા મોટી એ બરાબર મોટી ઈ બરાબર મોટી ઈ થાય તો શું કહે છે ઈ વત્તા ઈ બરાબર પણ એ થાય અને ઈ વત્તા ઈ પણ બરાબર મોટી ઈ થાય વિદ્યાર્થી મિત્રો અહીંયા દેવી વત્તા ઈચ્છા તો શું થાય દેવી ઈચ્છા અહીંયા મોટી ઈ વત્તા મોટી ઈ બરાબર દેવી ઈચ્છા મોટી એ વત્તા મોટી એ બરાબર મોટી એ થાય અને મોટી એ વત્તા મોટી એ તો પણ મોટી એ થાય અવનિ વત્તા ઇન્દ્ર અવની અહીંયા શું છે મોટી એ
वत्ता इंद्र, इंद्र मां पण शू छे मोटी, तो मोटी ई वत्ता मोटी बराबर अवनिंद्र, तो मोटी ई वत्ता मोटी ई बराबर पण मोटी ई थाय, अने मोटी ई वत्ता मोटी ई बराबर पण ई थाय। रजनी वत्ता ई तो रजनीश, अवनी वत्ता ईश तो शू थाय अवनी। तो आपणे ईनो नियम जो ई वत्ता ई एटले के मोटी ई वत्ता मोटी बराबर मोटी ई थाय, अने मोटी ई वत्ता मोटी ई बराबर पण मोटी ई थाय। विद्यार्थी मित्रों आ ईनो नियम जोयो। हवे पांचमो नियम छे ओ, नानू ओ वत्ता नानू बराबर मोटू ओ थाय, अने ओ वत्ता ओ बराबर मोटू ओ थाय। तो शू कहे नानू ओ वत्ता नानू एटले के शू वत्ता उक्ति, एटले के नानू ओ वत्ता नानू बराबर सुक्ति मोटू ओ थयुं। ख्याल आयो? नानू ओ वत्ता नानू बराबर मोटू ओ सुक्ति। बानू वत्ता उदय, नानू ओ वत्ता उदय नो नानू बराबर भानुदय मोटो उ थयो। नानू उ वत्ता नानू उ बराबर मोटो उ, तो मोटो उ थाय। बहु वत्ता उर्मी, नानू उ वत्ता मोटो, नानू उ वत्ता मोटो तो पण मोटो उ थाय। बहुर्मी शू थाय? बहुर्मी। सिंधु वत्ता उर्मी, हवे नानू उ छे वत्ता मोटू, तो अहिया शू थशे? मोटू सिंधुर्मी। हवे मोटू ऊ वत्ता नानू, मोटू ऊ वत्ता नानू बराबर मोटू ऊ थाय, अने ऊ वत्ता मोटू ऊ बराबर पण मोटू ऊ थाय। तो शू कहे छे? ऊ वत्ता ऊ बराबर ऊ, અને ઉ વત્તા ઉ બરાબર પણ ઉ થાય મોટું, તો વધુ વત્તા ઉલ્લાસ મોટું ઉ વત્તા નાનું બરાબર મોટું ઉ થયું વધુ ઉલ્લાસ। મોટું ચરમું વત્તા ઉત્સાહ, મોટું ઉ વત્તા નાનું ઉ બરાબર ચમુત્સાહ મોટું ઉ થયું। વધુ વત્તા ઉર્મી, મોટું ઉ વત્તા મોટું, એટલે કે ઉ વત્તા ઉ બરાબર મોટું ઉ થયું વધુ ઉર્મી। ત્યાર પછી ના મોટું ઉ વત્તા મોટું બરાબર શું થયું? મોટું ઉ થયું। ભૂ વત્તા ઉક્તિ, ભૂજે બરાબર ભૂજીત। તો વિદ્યાર્થી મિત્રો આ આપણે સ્વર સંધિના આટલે સુધી આપણે નિયમ જોઈએ। હવે આવતા પિરિયડ ની અંદર વધુ આપણે સ્વર સંધિના કેટલાક વધારે નિયમો આપણે જોઈ જય સ્વામિનારાયણ।